अबे तू क्या ही नहीं जाए केवल, तू क्या ही नहीं जाए चैंपियन, पूछे ने तने हवे हवेली मले तो आविश कायम माटे हमेशा माटे। एक वक्त तने गुमा भी दीधो मारी भूलना कारण, पण ये मारी पहली अने छेल्ली भूल हती। हवे तारे आ हवेली मां पाछा आवी जवानुं छे, अने एवुं करता मने कोई नहीं रोकी शके। चैम्पियन आ तने तारा बापुनुं अजय मूंझवानुं वचन छे, एना माटे जो मारे जीव आपवो पड़शे ने तो हुं जीव आपवा माटे पण तैयार छुं, અને જો મારે કોઈનો જીવ લેવો પડશે તો હું જીવ લેવા માટે પણ તૈયાર છું। અજય, તે મને બહુ હેરાન કરે છે, ને આજે પણ એ તડપનો અનુભવ મને થઈ રહ્યો છે। મારે અરે જેલમાં જવું પડ્યું, નામ ગુમાવ્યું, હાર જોવી પડી, અરે સરલા હવે ગુમાવવાનું કઈ બાકી રહ્યું નથી તો પછી જીતની આશા શું કામ ના રાખવી જોઈએ? હા હવે મારે જીત માટે જીવવું છે, જીત માટે લડવું છે, જીત ને માત્ર જીત, સરળ જીવવાની જીત। હા જીત। પલક, આ થોડું સીવી આપને, ફાટી ગયું છે। હા ફટાફટ કરજે। ફટાફટ કર હવે। હા હિતેશ। હા બોલ। મિશ્રી સાથે જરા વાત કરાવો ને, એની બહુ યાદ આવે છે। જે કામ સોંપ્યું છે ને સાચવીને કર, બીજી બધી વાતો નહીં જોઈએ મારે। શું કરે છે તું? દેખાતું નથી તને, જાણી જોઈને વગાડ્યું ને તે? ના હિતેશ, હું શું કામ એવું કરું? મિશ્રીથી તને દૂર રાખું છું ને એટલે। ના હિતેશ, આ તો તમને છીક આવી એમાં વાગી ગયું। અચ્છા, એટલે હવે હિતેશ મૂંઝવાનો વાંક? હું ક્યાં કહું છું હિતેશ, મારે તો મિશ્રી સાથે વાત કરવી। નહીં મળે વાત કરવા માટે, તું યાદ કરે છે એટલે નહીં। પછી ક્યારે હિતેશ? મને આમ મને ઈચ્છા થશે ત્યારે। હિતેશ મહેરબાની કર, મહેરબાની સમજ કે મિશ્રી તારી જોડે આવે છે અહીંયા ને તને મળે છે, એ મહેરબાની સમજ। આ તોડ, મારે નથી સીવડાવું। ચાચા ફટાફટ તોડી નાખ, નથી સીવડાવું મારે, જલ્દી ક। હા હા, કામ નથી આવડતું। તું આવી ગયો ખબર ના પડી,
वो याद आवे छे केवल नी छे साचू कहू तो मने पण बहु याद आवे छे આજે તો ખબર છે કેવું થયું મારા સપનામાં આવ્યો તો મારી સામે આવીને ઊભો રહી ગયો રે અને મને કે કે તેડ પછી શું કેવી રીતે તેડું કે મારી પાસે હોવો તો જોઈએ ને અજય હું સાચું કહું છું મને સાચે જેવું લાગે છે કે કેવળ મારી બહુ પાસે જ અજય મને છે ને સતત એવા ભણકારા થાય છે કે હમણાં મારી પાસે આવીને ઊભો રહી જશે સાચે છોકરો રાંદે તને એવું લાગે છે ને કે તારી આસપાસ છે આજુબાજુમાં જ છે એ તને તેડવાનું કહે છે તો એવું જ થશે બની શકે કે આપણી આસપાસમાં જ હોય આજુબાજુમાં એ તેડાવશે તને ગોરાંદે ક્યારેક છે ને સંવેદનાઓ ઈશ્વરીય સંકેત હોય છે અને સંવેદના થાય છે કે આપણો કેવળ આસપાસમાં છે તો હશે ને આવશે બહુ જલ્દી આવશે ભગવાન જલ્દીથી એને લાવે ને તો સારું આવશે ગોરાંદે આ વખતે ઈશ્વરે તારું ચોક્કસ સાંભળવું પડશે ઘણું મોડું થઈ ગયું કા ક્યાં ખોણ હતું કાડી તને ખબર છે તોરલ ભાભી શું કરવા માંગે છે એટલે એમ કે તને નથી ખબર ખોટા કોયડા ઉભા કરમાને કે જોઈ હું છે ગાડી એમાં થયું એમ કે તોરલ ભાભી આજે મને કીધું કે રસિકલાલ તમે ઘરના ફોન પર ફોન કરો હા તો એટલે મેં ફોન કર્યો પણ એમને ફોન કાપી નાખ્યો હા અને પાછું એવું પણ કીધું કે મારું કામ પતી ગયું નક્કી કઈક રમત હશે ઉપર હું છે ને ભાભીને પૂછી આવું ગાડી રહેવા દે જો અગત્યની વાત હોત ને તો એમને ફોન પર જ કહી દીધી હોત અગત્યની નહીં હોય એટલે અત્યારે કઈ પૂછવાની જરૂર નથી પણ ચિંતા એ છે કે આવું કામ કર્યું એમ એની તો ચિંતા મને થાય છે ધોડિયા હું હશે હા જોજે હંધાઈને ભેગા કરવાની વેતરણમાં આવીશ તો ખાલી રામ જાણે તો હું ખબર પણ એવું હોય તો પણ કઈ ખોટું તો નથી જ ને હવે એ તો કેવી રીતે ખબર પડે ચલો થાય તો ઠીક પણ નો થયું ને મોટો ડખો ઉભો થાય નહીં એકલા હેરાન થાય જોજે કાડી હેરાન તો થાશે પાછા સહન પણ કરી લેશે હંદુએ કાડી ભાભીની આ જ ખાસિયત છે ઘર માટે હંદુઈ સહન કરી લેશે પણ કામ પતાવી ન રહેશે સમજાતું નથી આવું કા કર્યું એમ